વેલકમ ટુ ધ બીએસસી ઓનલાઈન લેક્ચર. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે લેન્થેનેડ એલિમેન્ટ એનું ઇન્ટ્રોડક્શન આપણે જોઈએ, એ આપણી પાસે પાર્ટ વન હતો, આપણી પાસે પાર્ટ ટુ. લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ, લેન્થેનાઇડ થી સિરીઝ કેને કહેવામાં આવે, એક્ટિનાઇડ સિરીઝ કેને કહેવામાં આવે, કયા એલિમેન્ટ થી કયા એલિમેન્ટ સુધી છે, કેવી રીતે આપણને મળે છે, એની આપણે પ્રોસેસ જોઈશું. એના ઓર્સ નું આપણે આઇસોલેશન જોઈશું. હવે એ આપણે જોવાનું છે ઇન્ડિવિજ્યુઅલ આઇસોલેશન ઓફ લેન્થેનાઇડ. હવે આપણી પાસે બે થવા, દાખલા તરીકે આપણી પાસે બે લેન્થેનાઇડ છે, હવે એને આપણે અલગ પાડવું હોય તો એના માટેની આપણી પાસે બે મેથડ છે. એક છે આપણી પાસે આયન એક્સચેન્જ મેથડ છે આપણી પાસે, અને બીજી છે આપણી પાસે સોલવન્ટ એક્સટ્રેક્શન મેથડ. તો આ બે મેથડ આપણે જોવાની છે. તેમાં પહેલા આપણે જોઈએ આયન એક્સચેન્જ મેથડ. હવે આપણી પાસે આયન તરીકે કોણ છે, તો કે મેટલ. બે મેટલ એનું આપણે જોવાનું છે, આયન ટૂંકમાં એક્સચેન્જ થાય છે. તો હવે કેવી રીતે આ મેથડ એ આપણે જોવાનું છે. આ એક રીતના આપણે જોઈએ તો ક્રોમેટોગ્રાફી છે. એને આપણે જોઈએ તો આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીમાં આપણી પાસે જે મેટલનું સોલ્યુશન ને લેન્થેનાઇડનું સોલ્યુશન આપણને મળ્યું હતું, આપણે જે બે લેક્ચરની અંદર એનું એક્સટ્રેક્શન કર્યું હતું આઇસોલેશન, ત્યારે આપણને જોયું હતું સોલ્યુશન ઓફ હેવી મેટલ, હેવી મેટલનું મળતું હતું ડાયરેક્ટલી, એટલે કે હળવા પણ આપણને સોલ્યુશન મળતું હતું, હેવી મેટલ અને લાઇટલી મેટલ. તો એ જે મેટલ મળે છે કે જેનું ઓક્સિડેશન, ઓક્સિડેશન સ્ટેટ હંમેશા લેન્થેનાઇડ સિરીઝ અને એક્ટિનાઇડ સિરીઝમાં તમને +3 જોવા મળશે. આવું શું કામ એ આપણે પછી જોઈશું. આ જે આપણને મળે એ ક્યાં સ્વરૂપે મળે, એક્વાઇઝ. આની રિએક્શન ટૂંકમાં રેઝિન સાથે કરવામાં આવે. કેની સાથે? રેઝિન, જેને આપણે આર વડે દર્શાવી છે. આ કેવા ક્યાં સ્વરૂપે છે? આ બે વચ્ચે બોન્ડ ક્રિએટ થાય. કેની વચ્ચે? રેઝિન અને મેટલ વચ્ચે. અહીંથી હાઇડ્રોજન શું પડે છે આપણી પાસે? એમ આર, જે ક્યાં સ્વરૂપે આપણને મળશે? સોલિડ, એમ આર સી પી એચ પ્લસ. તો એ મેટલ સાથે શું થાય છે? જોડાઈ જાય છે. આપણા જે લેન્થેનાઇડ છે એની સાથે શું થાય છે? જોડાઈ જાય છે. હવે જે મેટલ આયન રેઝિન સાથે વધારે પ્રબળ જોડાશે, જે હાઈ બોન્ડ બનાવશે, ટૂંકમાં સ્ટ્રોંગ બોન્ડ બનાવશે, એ હવે કેવી રીતે છે? તો એના માટેની આપણને પ્રોસેસ, એના માટેની આપણે કાંઈ પણ આની અંદર શું કરવામાં આવે છે? તો કે રેઝિન સ્ટેશનરી ફેસ અને મોબાઇલ ફેસ, આવા બે આપણી પાસે ફેસ આવે ક્રોમેટોગ્રાફી. એ આપણે આગળના સેમમાં જોશું. હવે આની અંદર આપણું જે સોલ્યુશન છે એ સોલ્યુશન આની અંદર એડ કર, રેઝિન અહીંયા હશે જ ઓલરેડી, આપણે રેઝિન આમાં ભરેલું જ હતું. બીજું કે રેઝિન ની સાથે આપણે અહીંયાથી શું એડ કરીએ? આપણો જે ફેસ છે એ આપણી પાસે મોબાઈલ ફેસ, અને બીજો હશે આપણી પાસે આપણો સોલવન્ટ. મોબાઈલ ફેસ અને સ્ટેશનરી ફેસ, આ રેઝિન છે એ સ્ટેશનરી ફેસ છે, હજી મોબાઈલ ફેસ આપણે ઉપરથી એડ કરશું. હવે અહીં આપણા જે છે, દાખલા તરીકે આપણા જે લેન્થેનાઇડ નું જે સોલ્યુશન એડ કરી છે, લેન્થેનાઇડ નું સોલ્યુશન,
અને સાથે સાથે મોબાઈલ છે બે, આપણે એના મોબાઈલ ફેસ તરીકે આપણી પાસે બે સોલ્યુશન છે. એક તો છે આપણી પાસે સાઇટ્રેટ સોલ્યુશન, કે જેમાં આપણી પાસે બે અલગ અલગ સાઇટ્રેટ આપણને આપેલા છે. એક છે આપણી પાસે સાઇટ્રિક એસિડ, અને બીજું એની સાથે સોલ્યુશન છે એમોનિયમ સાઇટ્રેટ. એમોનિયમ સાઇટ્રેટ આ બે સોલ્યુશન આની સાથે ઉપરથી શું કરવામાં આવે છે, એડ કરવામાં આવે છે. હવે મોબાઈલ ફેસની સાથે આપણો આ ફેસ પણ ધીમે ધીમે ક્યાં આવશે, જેવો રેઝિન સાથે આવશે, કોણ આપણી પાસે જે લિન્થેનાઇડનું સોલ્યુશન જ્યારે રેઝિન સાથે આવશે ત્યારે રેઝિન અને આપણા જે મેટલ છે બે વચ્ચે બોન્ડ બને. હવે એ બોન્ડમાં જે મેટલની સાઇઝ, જે મેટલની સાઇઝ કેવી હશે, હાઈએસ્ટ હશે. એક દાખલા તરીકે આપણે લેન્થેનાઇડ લઈએ, બીજું આપણે ન્યુટેશિયમ, તો જેની સાઇઝ વધારે હશે, ન્યુટેશિયમ ની સાઇઝ મોટી છે, જ્યારે લેન્થેનાઇડ ની સાઇઝ કેવી હશે, સોરી ન્યુટેશિયમ છે એની સાઇઝ કેવી હશે, વધારે છે, કારણ કે એના એટોમિક નંબર વધારે છે, જ્યારે આની સાઇઝ કેવી હશે, નાની છે. હવે આની અંદર શું થાય છે, તો કે લ્યુટેશિયમ છે એ રેઝિન સાથે કેવો બોન્ડ બનાવે છે આપણી પાસે, તો કે લ્યુટેશિયમ છે એનો જે બોન્ડ છે એ કેવો છે, લૂઝ બોન્ડ છે, એટલે કે વીક બોન્ડ બનાવે છે રેઝિન સાથે. રેઝિન સાથે લ્યુટેશિયમ છે એ કેવો છે, વીક બોન્ડ બનાવે, જ્યારે લેન્થેનાઇડ આની સાથે સ્ટ્રોંગ. સ્ટ્રોંગ બને એનો મતલબ એવો નથી કે જોડાઈ જ જશે, એ ઉપરથી અહીં ધીમે ધીમે નીચે તો આવશે, પણ એ બેની રેઝિન સાથે જે નીચે આવવાનું, જે સ્ટેશનરી ફેસમાં જેમ જેમ નીચે આવશે આ મોબાઈલ ફેસની સાથે લેન્થ, આ બેની સ્પીડમાં વધારો ઘટાડો થઈ જશે. હવે જે વીક બોન્ડ છે રેઝિન સાથેનો એ ઝડપથી નીચે આવશે, જ્યારે સ્ટ્રોંગ બોન્ડ છે લેન્થેનાઇડ લેન્થેનમનો એ લ્યુટેશિયમ પેલા આવી જશે અહીં નીચે, અને લેન્થેનાઇટ છે એ એના પછી ધીમે ધીમે આવશે. પેલા અહીંથી ધીમે ધીમે કોણ આવવા માંડશે, કેનું સોલ્યુશન આવશે, તો કે લ્યુટેશિયમનું સોલ્યુશન અહીં નીચે આવી જશે, કારણ કે લેન્થેનાઇટનું સ્ટ્રોંગ બોન્ડ એટલે એને આવતા આવતા શું લાગશે, વાર લાગશે. તો આ બે મેથડ જેવો અહીં લ્યુટેશિયમ આવી જશે, બેના આપણને કલર પણ અલગ અલગ જોવા મળશે, એટલે આ સોલ્યુશન અલગ લેવામાં આવે અને પાછું બીજું ડિફરન્ટ લેવામાં આવે. આવી રીતે તમે બેને શું કરી શકો છો, અલગ કરી શકો. આ એક મેથડ છે, ને બીજી છે આપણી પાસે સોલવન્ટ એક્સ્ટ્રેક્શન મેથડ. સોલવન્ટ એક્સ્ટ્રેક્શન મેથડ ની અંદર શું કરવામાં આવે છે, કે સોલવન્ટ એક્સ્ટ્રેક્શન મેથડ ની અંદર દાખલા તરીકે તમારી પાસે બે લેન્થેનાઇડ ના સોલ્યુશન ભેગા છે. એક તો લેન્થેનાઇડ નું છે, ને બીજું ગેડોલિનિયમ નું છે, ગેડોલિનિયમ નાઇટ્રેટ. આ બે નું સોલ્યુશન ભેગું છે, તો હવે આ બે સોલ્યુશન ને જો અલગ તમારે પાડવા હોય તો એ કઈ મેથડ દ્વારા અલગ પાડવામાં આવે છે, સોલવન્ટ એક્સ્ટ્રેક્શન મેથડ દ્વારા અલગ પાડવામાં આવે છે. હવે એ મેથડ ની અંદર શું કરવામાં આવે છે, તો એ મેથડ ની અંદર આપણી પાસે અને આપણી પાસે સોલવન્ટ એક્સ્ટ્રેક્શન મેથડ માટે આપણી પાસે એના માટેનું આપણી પાસે એક સોલવન્ટ એક્સ્ટ્રેક્શન માટેનું આપણી પાસે ફનેલ હોય છે. એ ફનેલ ની અંદર આપણી પાસે ગેડોલિનિયમ નાઇટ્રેટ અને લેન્થેનાઇડ નાઇટ્રેટ ની સાથે આપણી પાસે સોલવન્ટ તરીકે આપણે એની અંદર બે આપણી પાસે સોલ્યુશન આપેલા છે. એક આપણને આપેલું છે ટ્રાય એન્ડ બ્યુટાઇલ ફોસ્ફેટ, એ જે કેરોસીન ની અંદર એડ કરેલું હોય એવું, ને બીજું છે વોટર. એના માટે આપણે વોટર ટ્રાય એન્ડ બ્યુટાઇલ ફોસ્ફેટ ઇન કેરોસીન
કેરોસીન ની અંદર જે ટ્રાયન બ્યુટાઇલ ફોસ્ફેટ નું સોલ્યુશન વોટર સાથે આ બે જે મિક્સ હોય એને ફનેલ માં લેવામાં આવે છે, એ ફનેલ ને ખૂબ જ હલાવવામાં આવે છે. હલાવતા આપણને એમાંથી બે ફેસ જોવા મળશે. એક ફેસ ની અંદર ગેડોલિનિયમ નાઇટ્રેટ હશે અને બીજા ફેસ ની અંદર શું હશે, લેન્થેનાઇડ નાઇટ્રેટ હશે. હવે આની અંદર આપણી પાસે કન્ટિન્યુ કાઉન્ટર કરતા જાય એમ લાર્જ નંબર કે જે આપણી પાસે વધારે જે ટૂંકમાં આપણી પાસે એક હેવી હશે ને કેવું હશે, એનાથી થોડુંક આપણી પાસે લાઇટલી હશે. તો હેવી હોય એ આપણી પાસે નીચેની સાઈડ, જયારે લાઇટલી હશે કેવી રહેશે, ફનલમાં ઉપરની સાઈડ. એ બેને તમે શું કરી શકો છો, અલગ કરી શકો છો. તો આ મેથડ દ્વારા તમે આયન એક્સચેન્જ મેથડ દ્વારા અને સોલવન્ટ એક્સટ્રેક્શન મેથડ દ્વારા બેને તમે શું પાડી શકો છો, અલગ પાડી શકો છો. જે લેન્થેનાઇડ એલિમેન્ટ તમને ઓર્સ માંથી જે મળ્યા છે સોલ્યુશન, એ સોલ્યુશન માંથી તમે ઇન્ડિવિડ્યુઅલી એટલે કે બેને અલગ અલગ તમે પાડી શકો છો. આપણને જે દાખલા તરીકે સોલ્યુશન મળ્યું તો એમાં એકમાં લેન્થેનાઇડ હતું, લેન્થેનાઇડ નું સોલ્યુશન હતું, ને એક હતું આપણી પાસે દાખલા તરીકે સીરિયમ. તો આ બે સોલ્યુશન ભેગા છે, આ બે ને જો તમે અલગ પાડવો હોય તો એના માટેની આપણી પાસે આ બે મેથડ. આ બે મેથડ દ્વારા તમે લેન્થેનાઇડ ને અલગ પાડી શકો, સીરિયમ ને અલગ પાડી શકો, અથવા બીજા કોઈ પણ હોય તો તમે એને અલગ પાડી શકો છો. તો આપણા માટે ખાસ એમપી ટોપિક છે. હવે એના પછીનો જે ટોપિક છે આપણી પાસે છે ઇલેક્ટ્રોન કન્ફિગરેશન, ઇલેક્ટ્રોન રચના, એની તો કે લેન્થેનાઇડ સિરીઝ ની કેવી રીતે યાદ રાખવી એ આપણે ખાસ યાદ રાખવાનું. તો ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન માટે હવે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લેન્થેનાઇડ સિરીઝ માટે જોઈએ તો પેલું આપણી પાસે એલિમેન્ટ છે 57 થી ચાલુ થાય, કયું છે આપણી પાસે, લેન્થેનમ, રેડી, જેને આપણે સિમ્બોલ પણ સાથે લખતા જઈએ એલ એ લેન્થેનમ. એના પછી સીરિયમ, એના પછી 59 નંબર છે સીરિયમ, પછી છે આપણી પાસે પ્રેસોડિયમ, પ્રેસોડિયમ પીઆર, પછી છે નિયોડિયમ, ત્યાં પછી પ્રોમિથિયમ, ઈ એમ, એના પછી સમેરિયમ, એસ એમ, પ્રેઝન્ટ છે આપણી પાસે યુરોપિયમ, ઈ યુ, એના પછી છે ગેડોલિનિયમ 64 નંબરનું, જેને આપણે જીડી 65 છે આપણી પાસે, ડાઇસો પ્રીમિયમ, ડાઇસો પ્રીમિયમ, પછી છે હોલમિયમ, હોલમિયમ, પછી છે આપણી પાસે ઇર્બિયમ, થુલિયમ, ઇર્બિયમ,
પછી જે એટર્બિયમ સેન્ટર છે આપણી પાસે, ટર્બિયમ, સોરી અહીંયા આપણે ભૂલ છે, એક વચ્ચે આપણે ભૂલી ગયા, સાથે રાખીએ એટલે આપણે ભૂલ ન થાય. ટર્બિયમ એબી ડિસ્પ્રોસિયમ વોલ્યુમ અર્બિયમ થુલિયમ યટર્બિયમ અને છે લાસ્ટ છે આપણી પાસે મ્યુટેશિયમ. હવે આની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન માટે આપણે માટે ત્રણ આમાં એક્સેપ્શનલ કેસ છે, એ એક્સેપ્શનલ કેસ આપણે ખાસ યાદ રાખવાના છે. એમાં એક છે આપણી પાસે ગેડોલિનિયમ અને છેલ્લું છે આપણી પાસે જે છે એ એટર્બિયમ. આ બેમાં એક્સેપ્શનલ કેસ આવશે, બાકીનો આપણે જે છે એવી જ રીતે તમે આના ઉપરથી જ લખી શકો. હવે આની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન, હવે લેન્થેનમ નું જો ઇલેક્ટ્રોન કન્ફિગરેશન લખતો હોય તો એના આગળનું, એના આગળ કયું આપણી પાસે નોબેલ ગેસીસ આવે એ આપણે લખવાનું. તો એના આગળનું આપણને ખબર છે કે 54 નંબર ઝેનોન, તો આના 54 નંબર છે. આના કેટલા છે એટોમિક નંબર? 57. તો ત્રણ ઇલેક્ટ્રોન વધારે આપણે લખવાના. તો હવે કેની અંદર આવું છે? તો આની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન આપણને ખબર છે, જનરલ ઇલેક્ટ્રોન કન્ફિગરેશન N માઇનસ 2 4 F 1 ટુ 40 N માઇનસ 1 D 0 ઓર 1 N NS 2. તો આની અંદર NS એટલે NS માટે આપણને ખબર છે કે NS માટે અહીં કેટલા આવશે? 6S. તો 6S 2 2, અહીં આપણી પાસે 54 55 55 અને 56 એક ઇલેક્ટ્રોન કેની અંદર આવશે? ડી ની અંદર, 5B1 6S2. અહીંયાથી આપણી પાસે એફ માં ઇલેક્ટ્રોન આવવાની શરૂઆત થશે. તો ઝેનોન કમ્પ્લીટ કઈ આવશે? એફ 4F1 54 55. અહીંયા શું આવશે? 56 57 અને 58. આવી જ રીતે આપણે હવે એડ કરતા જવાના. હવે અહીં જ આપણી પાસે આવશે બાકીનામાં, હવે આપણે જોશું તો એની અંદર આપણે ઇલેક્ટ્રોન આવી જ રીતે એડ કરતા જવાના છે. તો અહીં તમે જોઈ શકો છો કે અહીં 5B1 4F1 5D1 6S. તો આગળ આગળ આપણે અહીં જોતા જઈશું તો આવી જ રીતે ઇલેક્ટ્રોન કન્ફિગરેશન આપણે આવશે. ઝેનોન બધાની અંદર, ઝેનોન 5 કેટલા નંબરનું આપણી પાસે છે? 59. તો એની અંદર ઇલેક્ટ્રોન કન્ફિગરેશન ની અંદર આપણી પાસે શું આવશે? તો પ્રેસોડિયમ માટે આપણી પાસે છે 4F3 6S2. આની અંદર 4F2 આવતું નથી, પણ કેવી રીતની છે? 4F3 6S2 54 55 56 57 58 59. રેડી? તો હવે આવી જ રીતે એમનામ આપણે આવ્યું આવે. ઝેનોન કમ્પ્લીટ 4F4 6S2, ઝેનોન કમ્પ્લીટ 4F5 6S2, ઝેનોન કમ્પ્લીટ 4F6 6S2.
સમેરિયમ, પણ હવે જયારે ગેડોલિનિયમ આવે ત્યારે પાછું એક્સેપ્શનલ ગેસ આવશે, ઝેનોન કમ્પ્લેટ 4F7 5D1. હવે પાછું શું આવશે જે છે એ જ રીતે પૂરેપૂરું આપણી પાસે અહીંયા જોઈએ 63 54 55 55 ને આપણી પાસે 7 જોવો તો કેટલા આવશે આપણી પાસે 62. તો 6S આપણે તમે અહીં જોઈ શકો તો આની ઇલેક્ટ્રોન કન્ફ્યુગેશનમાં ખાલી શું આવશે 5D માં ઇલેક્ટ્રોન ને બદલે સોરી અહીં 6S2માં જ આવશે. પણ અહીંયા યાદ રાખવાનું 4F7 કેમાં છે યુરોપિયમ, યુરોપિયમ માટે આવું જ આવશે, સોરી ગેડોલિનિયમ માટે આપણે અહીંયા ચેન્જ થશે. અહીં ઇલેક્ટ્રોન આપણને ખબર છે અહીં પૂરેપૂરા થઈ ગયા છે, પણ ગેડોલિનિયમ માટે શું આવશે તો કે 4F7 તો છે જ. હવે આવું શા માટે થાય છે અહીં 4F માં 7 ઇલેક્ટ્રોન ઓલામાં 4F ના 7? કારણ કે હાફ ફિલ્ડ ઇલેક્ટ્રોન કન્ફ્યુગેશન આવે છે. શા માટે? કારણ કે જેવી રીતે ડીમ આવતું હતું 5 5 પૂરા થયા તે આપણને ખબર છે કેવી રીતે એક્સેપ્શનલ કેસ છે રેડે, એ જ રીતે આમાં સેમ જોવા મળશે. કારણ કે આની ઓર્બિટલ કે ઓર્બિટલમાં સબસેલ કરી હોય તો આપણને ખબર છે 7 7. તો 7 માં ઇલેક્ટ્રોન 8 માં ઇલેક્ટ્રોન નથી જાય તો 7 માં જ જાય છે, એટલા માટે અહીંયા શું આવશે 5D1 6S2. બાકી પાછું હતું એ જ રીતે 4F8 6S પાછું હતું 8માં જ આવશે ને સીધા. કેટલા અહીંયા આવશે આપણી પાસે ટર્બિયમ માટે ખાસ યાદ રાખવાનું છે, ટર્બિયમ માં કેટલા આવશે 9 4F10 6S2 4F11 6S2 પાછું હતું એવી રીતે 4F40 3D1 6S2. આ બધામાં ઝેનોન કમ્પ્લીટ તો છે, પણ આ 3 એવી ઇલેક્ટ્રોન કન્ફિગરેશન છે જે કેવી છે અલગ આપણને જોવા મળશે, બીજા કરતા આપણને કેવી જોવા મળશે અલગ જોવા મળશે. આ 3 ઇલેક્ટ્રોન કન્ફિગરેશન આપણે ખાસ યાદ રાખવાના, આ 3 ને મૂકીને આ 3 ની જ આપણે લખવાની છે, પછી તો જેવી રીતે લખો એ જ રીતે બધેમાં આવશે. તો આપણે જોતા જઈએ ફરીથી આપણી પાસે લેન્થેનમ સિરિયમ પ્રેસોડિમિયમ નિયોડિમિયમ પ્રોમિથિયમ સમેરિયમ યુરોપિયમ ગેડોલિનિયમ ટર્બિયમ ડાઇસોપ્રોસિયમ હોલમિયમ ઇર્બિયમ થુલિયમ એટર્બિયમ અને લ્યુટેશિયમ. તો આ જે ઇલેક્ટ્રોન કન્ફિગરેશન છે આપણને એક્ઝામમાં પૂછાઈ શકે, આ ખાસ યાદ રાખવાની છે. આપણને લાઈનમાં ન યાદ રહીએ તો કાંઈ નહીં, પણ એમના આપણને ખબર હોવી જોઈએ કે આ એની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન છે. ખાસ જે યાદ રાખવાની સિરિયમ છે, લેન્થેનમ છે, ગેડોલિનિયમ છે અને લ્યુટેશિયમ, આની મોસ્ટ ઓફ આપણને પૂછાતી હોય છે એક્ઝામમાં, એટલે આ આપણે ખાસ યાદ રાખવાની છે. આવી જ રીતે આપણી પાસે છે કેની છે તો કે 89 સિરીઝ જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. તો આપણે આ ઇલેક્ટ્રોન કન્ફિગરેશન છે તમારી રીતે 89 સિરીઝની ટ્રાય કરજો રેડી. આના પછીના લેક્ચરમાં આપણે 89 સિરીઝની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન જોશું, ત્યાં સુધી આનું ખાસ રિવિઝન કરો. થેન્ક યુ.